આપણને કહ્યું છે કે થીટા એ પાઈ અને બે પાઈ ની વચ્ચે છે અને કોસાઈન થીટા બરાબર ઋણ વર્ગમૂળ 3/2 છે. પછી કહ્યું છે કે ફાઈ એ લઘુકોણ છે. આપણે અહીં ધન લઘુકોણ લઈશું અને કોસાઈન ફાઈ બરાબર 7/25 આપેલું છે. આમ આપણે અહીં ધાર્યું છે કે તે ધન લઘુકોણ ખૂણો છે. તો કોસાઈન ફાઈ વત્તા થીટા બરાબર શું થાય તે શોધો. શું આપણે આ બાબત કેલ્ક્યુલેટર ના ઉપયોગ વગર શોધી શકીએ? હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરીશું. તો ચાલો હવે આપણે સાથે મળીને તે કરીએ. જયારે આપણને એવું કહેવામાં આવે કે કોસાઈન ફાઈ વત્તા થીટા શોધો, તો તેનો અર્થ એ થાય કે આપણે બે ખૂણાના સરવાળાનું કોસાઈન નું સૂત્ર વાપરવાનું છે. આમ અહીં ખૂણાના સરવાળાનું કોસાઈન નું સૂત્ર લાગુ પડી શકે છે, કારણ કે અહીં આપણે કોસાઈન થીટા અને કોસાઈન ફાઈ શું છે તે જાણીએ છીએ, પરંતુ આપણે સાઈન થીટા અને સાઈન ફાઈ શોધવું પડશે. તો ચાલો સૌપ્રથમ આપણે ખૂણાના સરવાળાનું કોસાઈન નું સૂત્ર લખીએ. માટે કોસાઈન ફાઈ વત્તા થીટા બરાબર કોસાઈન ફાઈ ગુણ્યા કોસાઈન થીટા. અહીં બંને ખૂણાના કોસાઈન નો ગુણાકાર લીધો છે, તે જ પ્રમાણે બંને ખૂણાના સાઈન નો ગુણાકાર લઈશું. ઓછા સાઈન ફાઈ ગુણ્યા સાઈન થીટા. અહીં આ વત્તા આ હોવાથી અહીં આ ઓછા આ આવશે, એટલે કે અહીં જો વત્તા ની નિશાની હોય તો અહીં ઓછા ની નિશાની આવશે. આપણે અહીં આ સૂત્રમાં અમુક માહિતી વિશે જાણીએ છીએ. આપણે કોસાઈન ફાઈ બરાબર 7/25 છે તે જાણીએ છીએ, તે જ પ્રમાણે કોસાઈન થીટા બરાબર ઋણ વર્ગમૂળ 3/2 છે તે પણ જાણીએ છીએ. માટે આના બરાબર થઈ જશે 7/25 તથા આના બરાબર થઈ જશે ઋણ વર્ગમૂળ 3/2. હવે આ બે પદોનો ગુણાકાર કરીશું અને સાઈન ફાઈ અને સાઈન થીટા શોધીશું. હવે તે શોધવા માટે આપણી પાસે પાયથાગોરસના નિત્યસમ છે, તો આપણે તેનો ઉપયોગ કરીએ. પાયથાગોરસના નિત્યસમ અનુસાર સાઈન વર્ગ થીટા વત્તા કોસાઈન વર્ગ થીટા બરાબર 1, અથવા આપણે એમ પણ કહી શકીએ સાઈન વર્ગ થીટા બરાબર 1 - કોસાઈન વર્ગ થીટા. માટે આના બરાબર થશે સાઈન થીટા બરાબર વત્તા ઓછા વર્ગમૂળમાં 1 - કોસાઈન વર્ગ થીટા. આમ આપણે આનો ઉપયોગ કરીને સાઈન થીટા અને સાઈન ફાઈ શોધી શકીએ છીએ. તો ચાલો સૌપ્રથમ આપણે સાઈન થીટા શોધીએ. આમ સાઈન થીટા બરાબર વત્તા ઓછા ઓછા વર્ગમૂળમાં 1 - કોસાઈન વર્ગ થીટા. કોસાઈન થીટા ની કિંમત છે ઋણ વર્ગમૂળ 3/2 અને કોસાઈન વર્ગ ની વર્ગ થીટા ની કિંમત થશે ઋણ વર્ગમૂળ 3/2 આખાનો વર્ગ, જે થશે 3/4. અહીં આ સંખ્યા ઋણ હોવાથી તેનો વર્ગ કરવાથી તે ધન થઈ જશે. વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય અને 2 નો વર્ગ 4 થાય. આમ આપણને મળ્યું વત્તા ઓછા વર્ગમૂળમાં 1 - 3/4. આના બરાબર વત્તા ઓછા વર્ગમૂળમાં 1/4 બરાબર વત્તા ઓછા 1/2. હવે વિચારો કે સાઈન થીટા બરાબર ધન 1/2 લેવાનું કે ઋણ 1/2. તે વિચારવા માટે આપણે એકમ વર્તુળ નો ઉપયોગ કરીશું. તે વિચારવા માટે આપણે અહીં એક એકમ વર્તુળ દોરીએ. તો આ આપણી વાય અક્ષ છે, તે જ પ્રમાણે આ આપણી એક્સ અક્ષ છે અને આપણે તેમાં એકમ વર્તુળ દોરીએ છીએ, જે કંઈક આવું દેખાશે. આ એકમ વર્તુળ છે જેની ત્રિજ્યા 1 હોય છે. હવે આપણને કહ્યું છે કે થીટા ખૂણો એ પાઈ અને 2π ની વચ્ચે આવેલો છે. માટે તે ખૂણો થીટા પાઈ અને 2π ની વચ્ચે આવેલો થશે, તથા ખૂણાનું અંતિમ કિરણ અહીં આવશે. તે ત્રીજા કે ચોથા ચરણમાં આવેલું હશે અને આ પરથી આપણે હવે નક્કી કરી શકીએ છીએ કે થીટા ખૂણો શકીએ છીએ કે સાઈન થીટા બરાબર ધન 1/2 લેવાનું કે ઋણ 1/2 લેવાનું. હવે ધન 1/2 અહીં આવશે, માટે તે ખૂણો આપણને અહીં મળશે. તે જ પ્રમાણે ઋણ 1/2 અહીં આવશે, તો તે ખૂણો આપણને અહીં મળશે. માટે આપણે કહી શકતા નથી કે આપણે આ ખૂણો લેવાનો છે કે પછી આ થીટા ખૂણો લેવાનો છે, પરંતુ આપણે આના પરથી કહી શકીએ છીએ કે થીટા ખૂણો ત્રીજા કે ચોથા ચરણમાં આવેલો છે. માટે આપણે તે પરથી નક્કી કરી શકીએ કે સાઈન થીટા ની કિંમત
ऋण હશે માટે આપણે અહીં sin થીટા બરાબર ઋણ 1 ના છેદમાં 2 લેવાનું છે માટે sin થીટા બરાબર થશે ઋણ 1 ના છેદમાં 2 તો ચાલો હવે આપણે sin phi ની કિંમત શોધીએ sin phi બરાબર વત્તા ઓછા વર્ગમૂળમાં 1 ઓછા sin cosine phi cosine વર્ગ phi cosine phi ની કિંમત 7 ના છેદમાં 25 છે માટે તેનો વર્ગ થશે 49 ના છેદમાં 625 માટે 1 ઓછા 49 છેદમાં 625 તેની ગણતરી આપણે અહીં કરીએ 625 છેદમાં 625 ઓછા 49 ના છેદમાં 625 અહીં આપણે 1 ની જગ્યાએ 625 ના છેદમાં 625 લખ્યું છે માટે આના બરાબર થશે 625 ઓછા 50 બરાબર 575 વત્તા 1 બરાબર 576 છેદમાં 625 માટે આના બરાબર વત્તા ઓછા વર્ગમૂળમાં 576 છેદમાં 625 આના બરાબર વત્તા ઓછા 625 નું વર્ગમૂળ 25 થાય તે આપણે જાણીએ છીએ તે જ પ્રમાણે 576 નું વર્ગમૂળ 24 થાય છે માટે આના બરાબર વત્તા ઓછા 24 ના છેદમાં 25 ફરીથી હવે આપણે વત્તા 24 ના છેદમાં 25 લેવાનું કે ऋण 24 ना छेद में 25 धन 24 ना छेद में 25 લેવાનું કે ઋણ 24 ના છેદ માં 25 લેવાનું તે આપણને ખબર નથી યાદ રાખો કે એકમ વર્તુળમાં કોઈ પણ ખૂણા માટે તેનો y યામ એ sin થાય છે જો sin ધન હોય તો તે આ બે ખૂણાઓ પૈકીનો એક ખૂણો આવશે અને તેમના અંતિમ કિરણો આ મુજબ આવશે માટે તે એક ખૂણો આ પણ હોઈ શકે અને તે બીજો ખૂણો આ પણ હોઈ શકે પરંતુ અહીં આપણને કહ્યું છે કે phi એ ધન લઘુકોણ ખૂણો છે ધન લઘુકોણ છે આ આપણે જાણીએ છીએ તે મુજબ તે અહીં આ સ્થિતિ થશે માટે sin phi બરાબર ધન 24 ના છેદમાં 25 મળે છે માટે આના બરાબર 24 ના છેદમાં 25 આ બેનો ગુણાકાર હવે આપણે આનું સાદુરૂપ આપી શકીએ છીએ આમ આના બરાબર આપણને મળશે ઋણ 7 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં 25 ગુણ્યા 2 બરાબર 50 ઓછા અહીં ઓછા ઓછા વત્તા થઈ જશે 24 ના છેદમાં 25 ગુણ્યા 1 ના છેદમાં 2 બરાબર 12 ના છેદમાં 25 થાય પરંતુ આપણે અહીં છેદમાં 50 રાખવું છે કારણ કે અહીં પણ 50 છે માટે તે થશે 24 ના છેદમાં 50 માટે આના બરાબર આપણને મળશે 24 ઓછા 7 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં 50 આમ આ આપણને આપણો અહીં જવાબ મળી ગયો અને તે